સુરત સહિત સમગ્ર રાજ્યમાં સ્વાઇન ફ્લુએ હાહાકાર મચાવી દીધો છે. સુરત શહેર સાથે જિલ્લામાં તેમજ દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ સ્વાઇન ફ્લુ ફેલાતા જ આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. ત્યાં ગુરુવારે સુરત શહેરમાં વધુ 8 કેસ નોંધાયા હતા. સ્વાઇન ફ્લુએ ધીમા પગલે શહેરમાં પ્રવેશ કર્યા બાદ છેલ્લા 10 દિવસમાં હાહાકાર મચાવી દીધો છે. રોજે રોજ વધુ ને વધુ નવા કેસો હોસ્પિટલોમાં નોંધાઈ રહ્યા છે અને આજના દિવસે એક સાથે સ્વાઇન ફ્લુના નવા 8 કેસો પોઝિટિવ માલુમ થયા હતા, જેમાં સુરત શહેરના 7 અને ભરૂચ જિલ્લાનો 1 કેસ રહ્યો હતો. નોંધાયેલા નવા 8 કેસોમાં 5 મહિલા તેમજ 3 પુરુષોનો સમાવેશ થાય છે. સુરતના અડાજણમાંથી 2 કેસ નોંધાયા હતા, જ્યારે સિંગણપોર, ઉધના, કતારગામ, સગરામપુરા, રાંદેરમાંથી 1-1 કેસ નોંધાયો હતો. આ તમામ દર્દીઓને શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને હાલ સુરતની હોસ્પિટલમાં 33 દર્દીઓ સ્વાઇન ફ્લુની સારવાર લઈ રહ્યા છે. સ્વાઇન ફ્લુને નાથવા આરોગ્ય વિભાગ દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યાં સ્વાઇન ફ્લુ કાબૂમાં આવવાને બદલે વધુ ને વધુ વકરી રહ્યો છે. સ્વાઇન ફ્લુના કારણે શહેરમાં અત્યાર સુધી કુલ 10 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે અત્યાર સુધીમાં 66 દર્દીઓ નોંધાયા છે. આ દર્દીઓમાંથી હાલ 28 દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાં 8 દર્દીઓને વેન્ટિલેટર હેઠળ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. સ્વાઇન ફ્લુએ આ વર્ષે સમગ્ર રાજ્યમાં મોતનો તાંડવ કર્યો છે, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે મોટી સંખ્યામાં ભીડ થતી હોય તેવા વિસ્તારોમાંથી દૂર રહેવા સૂચન કરવામાં આવ્યું છે. સ્વાઇન ફ્લુ એક એવી બીમારી છે કે જેના જે વાયરસથી થતી હોય છે, H1N1 વાયરસથી થતી હોય છે અને H1N1 વાયરસ આપણા શરીરમાં આવ્યા પછી અલગ અલગ ટાઈપની સિમ્પટમ્સ કરી શકે છે. તો સૌ પહેલાં હું તમને જણાવીશ કે આપણે ઘર બેઠા શું ઉપચાર કરી શકીએ, કે જેને કહેવાય કે સોશિયલ ડિસ્ટન્સિંગ. એટલે ધારો કે આપણે કોઈ પેશન્ટને, કોઈ ફેમિલી મેમ્બરને આપણે શરદી ખાંસીના સિમ્પટમ છે તો આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે એ પેશન્ટ કે એ દર્દી મોઢા ઉપર રૂમાલ રાખવો, ખાંસી ખાતી વખતે એકબીજાને ચેપ નહીં લાગે એવા આપણે ધ્યાન રાખવાનું, પ્લસ એને આપણે એ સૂચવવાનું કે એટલું થોડુંક બીજા દર્દીઓ, બીજા ઘરના બીજા મેમ્બર્સથી થોડું દૂર રહે, એટલે કમસે કમ 1 મીટરનું ડિસ્ટન્સ રાખવું જોઈએ. એટ ધ સેમ ટાઈમ હું એ બી કહેવા માગું છું કે આપણે હાથ, આપણા જે ધારો કે આપણે છીંક ખાધી હોય તો એવા હાથ હોય કે હેન્કરચીફ હોય એ બીજા ઘરના મેમ્બર્સ સુધી નહીં જાય, કે બેટર છે કે આપણે ટિશ્યુ પેપર યુઝ કરીએ જેથી કરીને કોઈને ઇન્ફેક્શન થવાના ચાન્સીસ ઓછા થઈ જાય. આપણે હાથ વારંવાર ધોવા જોઈએ અને હાથ ડિટેલિંગમાં, એટલે કમસે કમ આપણે એકવાર સાદી રીતે સામે હાથ કરીને એવી રીતે ધોવા જોઈએ જેથી કરીને બીજાને ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ હોય. ઘણીવાર શું આપણને લેડીઝને એવું ટેવ હોય છે ઘરમાં કે આપણે સાથે સાથે રસોઈ બી કરતા જોઈને ઘણા બધા ટાસ્ક એકી સાથે કરતા હોઈએ, તો એ ખાસ ધ્યાન રાખીએ કે છીંક આવે કે ખાંસી આવે કે આપણને વાયરલ સિમ્પટમ્સ જેમ કે શરદી, ખાંસી, ગળામાં દુખાવો કે માઇલ્ડ તાવ હોય તો એ સમયે આપણે બીજા વ્યક્તિઓને એ ટચ ના કરીને જો ટચ થવાનું હોય તો એની પહેલાં આપણે હાથ ધોઈ લઈએ. ત્રીજી વસ્તુ એ ડિસ્કસ કરવા માગું છું કે આપણે કમસે કમ જે વસ્તુઓ હોય ઘરમાં, જેમ કે કોઈ પેન સ્ટેન્ડ હોય કે કોઈ કિચનનો સામાન હોય, કે એને ટચ કરતાં પહેલાં, એ વસ્તુને ટચ કરતાં પહેલાં આપણે આપણી જાતને ડિસઇન્ફેક્ટ કરીએ. એક બેક્ટેરિયલ વોશ નામની બી વસ્તુ આવતી હોય છે, એનાથી જો આપણે 15 સેકન્ડ માટે વોશ કરીએ તો એનાથી બી આપણા જે શરીરના જે હાથના કીટાણુ હોય એ નાશ પામે છે. ત્રીજી વસ્તુ હું ડિસ્કસ કરવા માગું છું કે આપણે ધારો કે કોઈ પેશન્ટને સ્વાઇન ફ્લુ નક્કી થઈ ગયું કે ડાયગ્નોઝ થઈ ગયો છે અને આપણે એના કોન્ટેક્ટમાં જો આવ્યા હોઈએ તો આપણે 10 દિવસ સુધી કિમોપ્રોફાઇલેક્સિસ લેવાની હોય છે. એમાં કિમોપ્રોફાઇલેક્સિસનો ડોઝ ઓસલ્ટામિવિર 75 મિલીગ્રામ પર કેજીના ડોઝ પ્રમાણે 10 દિવસ સુધી લઈ શકાય છે. શહેરમાં વધી રહેલા સ્વાઇન ફ્લુના કારણે આરોગ્ય વિભાગ દ્વારા ખાનગી હોસ્પિટલમાં પણ ગાઈડલાઇનનું પાલન કરવા સૂચના આપી દેવામાં આવી છે. જો કે તબીબોના જણાવ્યા પ્રમાણે છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે અને જો હજુ થોડા દિવસોમાં આ તાપમાન વધે તો આ રોગ ઝડપથી કાબૂમાં આવી શકે તેમ છે. બ્યુરો રિપોર્ટ, હિન્ટીવી ન્યૂઝ, સુરત.